શા માટે જામનગરના જુવાન હૃદયના ડોક્ટરને આવ્યો હાર્ટ એટેક? શા માટે જુવાન લોકોમાં વધી રહ્યા છે હાર્ટ એટેક? કોઈને ગરબા રમતા રમતા તો કોઈને કસરત કરતા, શું કોરોનાની રસીના લીધે વધી રહ્યા છે હાર્ટ એટેક? હું ડોક્ટર કરણ મોઢવાડિયા MD, સ્વાગત છે તમારું મારી એક નવી પહેલ આરોગ્ય જ્ઞાન આપણી દેશી ભાષામાં. હું ખુદ પોરબંદર જિલ્લાના એક ગામ મહિયારીમાંથી આવું છું અને આપણે બધાની જેમ મને પણ ડોક્ટર અને આરોગ્ય જ્ઞાનને લગતી વાતો સમજવી બહુ અઘરી લાગતી. તો મેં નક્કી કર્યું કે હું MD ડોક્ટર થયો છું તો આરોગ્ય જ્ઞાનને આપણી દેશી સાદી અને સરળ ભાષામાં આપણા લોકો સુધી પહોંચાડીને જ રહીશ. જુવાનોમાં હાર્ટ એટેકનું કારણ, હાર્ટ એટલે હૃદય અને એનું કામ છે કે ધબકીને આખા શરીરને લોહી પહોંચાડે. પણ હૃદયને પણ ચાલવા માટે લોહીની જરૂર પડતી હોય છે, જે પૂરું પાડે છે કોરોનરી આર્ટરી, એટલે કે હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓ. અને જ્યારે આ નળીઓમાં કોઈ કારણસર લોહીનો ગઠ્ઠો ભરાઈ જાય છે ત્યારે હૃદયને મળતું લોહી બંધ થઈ જાય છે અને તેથી હૃદયનો એ ભાગ મરતો જાય છે અને એના લીધે જ આપણે છાતીમાં દુખાવો થાય છે, જેને હાર્ટ એટેક કહેવાય છે. પણ કઈ રીતે આ લોહીનો ગઠ્ઠો બને છે? શરીરમાં કોલેસ્ટરોલ એટલે કે ચરબીનું પ્રમાણ વધુ હોય ત્યારે તે હૃદયની કોરોનરી આર્ટરી એટલે કે હૃદયને લોહી પહોંચાડતી નળીઓમાં કોલેસ્ટરોલ ભરાતો જાય છે. હવે જ્યારે કોલેસ્ટરોલના આ ગઠ્ઠા સામે લોહીનો પ્રવાહ ભટકાય છે ત્યારે આ તૂટેલા કોલેસ્ટરોલના ગઠ્ઠા પર લોહીમાં રહેતી પ્લેટલેટ્સ એટલે કે ત્રાક કણો ચોંટતી જાય છે અને ત્યાં લોહીનો ગઠ્ઠો બની જાય છે, જે હૃદયની નળીને બ્લોક કરે છે અને તેના લીધે હૃદયનો એ ભાગ મરતો જાય છે અને એના લીધે છાતીમાં દુખાવો થાય છે, જેને હાર્ટ એટેક કહેવાય. પણ કોલેસ્ટરોલનો આ ગઠ્ઠો બને છે જ શું કામ? જે લોકો જાડા હોય છે તેનું કોલેસ્ટરોલ લેવલ વધુ હોય છે અને જેને લાંબા સમયથી BP અને ડાયાબિટીસ હોય એવા લોકોને કોલેસ્ટરોલના ગઠ્ઠા બનવાની સંભાવના વધુ હોય છે. પાતળા લોકોમાં પણ કોલેસ્ટરોલનું પ્રમાણ વધુ હોઈ શકે પણ બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે. પણ આપણો તો એ સવાલ છે કે 30-50 વર્ષના જુવાન માણસો જે જાડા પણ નથી હોતા, ડાયાબિટીસ BP પણ નથી હોતું, પાન બીડી તંબાકુનું પણ વ્યસન નથી હોતું, એવા લોકોને શા માટે આવી રહ્યા છે હાર્ટ એટેક? 21મી સદીનો યુગ એ ઝડપથી બદલતો સમય છે, જ્યાં બધું જ ઝડપી છે એટલે કે ફાસ્ટ છે, માણસોને શાંતિ નથી. IT અને કોમ્પ્યુટરમાં કામ કરતા લોકો, ડૉક્ટર, એન્જિનિયર, CA કે પછી કંપનીઓમાં કામ કરતા નાનામાં નાનો કર્મચારી કે ખેતરમાં કામ કરતા ખેડૂતો કે ખેતમજૂરો, આ બધા જમાં એક વસ્તુ સરખી છે અને એ છે સ્ટ્રેસ એટલે કે તણાવ. જલ્દી જલ્દી કામ પૂરું કરવાનો સ્ટ્રેસ, ઓવરટાઈમ કરી વધુ પૈસા કમાવાનો સ્ટ્રેસ, બોસના બધા ઓર્ડર પૂરા કરવાનો સ્ટ્રેસ, બીજા લોકોથી આગળ વધવાનો સ્ટ્રેસ, એટલો સ્ટ્રેસ કે જેના લીધે ઓછામાં ઓછી 7 કલાકની નીંદર પણ નથી થતી. અને આ ખાલી મગજનું ટેન્શન નથી, આ સ્ટ્રેસના કારણે શરીરમાં પણ કેટલાક બદલાવ થાય છે. સ્ટ્રેસના કારણે લોહીમાં કોર્ટિસોલ નામનો હોર્મોનનું પ્રમાણ વધે છે, જે એક ફ્લાઇટ ઓર ફાઇટ રિસ્પોન્સ એટલે કે ઇમરજન્સી પરિસ્થિતિમાં ક્યાં લડી લો ક્યાં ભાગી જાઓ જેવી પરિસ્થિતિમાં કામ આવતો હોય છે. એમ સમજી લો કે કોઈ કૂતરું પાછળ પડ્યું હોય તો તમે સપનામાં પણ ના ચડી શકો ને એવડી દિવાલ કૂદી જાઓ, એ આ કોર્ટિસોલ હોર્મોનના કારણે. આ હોર્મોન શરીરમાં થોડા સમય માટે ગ્લુકોઝની માત્રા, બ્લડ પ્રેશર અને લોહીના ધબકારા વધારી આવી પરિસ્થિતિમાંથી આપણને બહાર કાઢે છે. પણ આ થોડાક સમય માટે જ અને ખાલી સ્ટ્રેસ અથવા તો ઇમરજન્સી પરિસ્થિતિમાં જ. પણ આ 21મી સદીના ઝડપી સમયમાં આ સ્ટ્રેસ વર્ષો કે મહિનાઓમાં એકવાર નહીં પણ કાયમી ધોરણે એક નહીં તો બીજા કારણે આવતો હોય છે. અને આ કાયમી સ્ટ્રેસના લીધે શરીરને કાયમી ઇમરજન્સી જેવી હાલત રહે છે. કાયમી ધોરણે વધુ રહેતો કોર્ટિસોલ
शरीर में ब्लड प्रेशर अने हृदयना धक्कार वधारे छे अने आ बदलावना कारणे शरीर में इन्फ्लामेशन थाय छे एटले के आपड़ा लोही में रहता कोषो कंईक वधु जागृत रहे छे अने आ कोषो भेगा थता जाय छे अने जेने हाइपरकोएग्युबल स्टेट कहेवाय छे एटले के आपणी लोही लई जाती नड़ियों में गठ्ठा बनवानी संभावना वधती जाय छे अने आ कायमी रहता स्ट्रेस के भागदौड़ना लीधे आपने जाणता अजाणता खबर ज नथी के आपणे आपणा शरीर ने केटलू नुकसान पहोंचाड़ी रह्या छे। पण शुं खावा पीवानी खोटी आदतोना लीधे हार्ट अटैक वधी शके? भारत में पश्चिमी देशों खावानू के फास्ट फूड जेवी के पिज्जा बर्गर सैंडविच के जेमा अढ़ड़क मात्रा में चीज अने तेल वापरवामां आवतुं होय छे आ बधी वस्तुमां वधु मात्रा में सैच्युरेटेड फेट होय छे जेथी कोलेस्ट्रोल वधे छे जे भाग बने छे हृदयना हुमला वधारवामां अने अत्यारे पीवामां आवता पीणामां खूब ज मात्रामां शुगर अने कैफीन वापरवामां आवता होय छे जेना कारणे डायाबिटीस अने मोटापानुं प्रमाण वधी रह्युं छे। 21मी सदीमां वधती जती सुविधाओना कारणे आपणी जिंदगी सेडेंटरी लाइफस्टाइल एटले के बेठाड़ू जीवन थई गयुं छे अने आवा बेठाड़ू जीवनमां हवे आपणे ओछुं खावानी जरूर छे। त्यां तो आपणे तो वधु चरबीवाळुं अने वधु कैलेरीवाळुं जमवानुं खाता होय छे। આપણે એમ કહીએ કે અમે તો પહેલેથી જ બે રોટલા ખાતા અને એ પણ ઘીથી ધમધમતા, તો હું એમ કહું કે આપણા દાદા અને પરદાદા જેટલું ખેતીમાં કે બીજા કોઈ પણ ધંધામાં કામ કરતા ને એટલું હવે આપણે ક્યાં કરીએ છીએ। ખેતીમાં ટ્રેક્ટર, મજૂરો અને બીજા ધંધામાં અનેક પ્રકારના સાધનો આવવાના લીધે આપણું કામ ઘણું ઓછું થઈ ગયું છે અને આપણે આપણી ખોરાકી તો પહેલાં જેટલી જ રાખી છે જેના લીધે મોટાપો, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી રહ્યું છે। શું માવા, તંબાકુ, બીડી કે સિગરેટના લીધે હાર્ટ એટેક વધી શકે? આ બધી વસ્તુમાં તંબાકુ જ હોય છે અને તંબાકુમાં નિકોટિન નામનું કેમિકલ હોય છે જે બીપી વધારે છે અને જ્યારે તંબાકુ સળગે ત્યારે તેમાંથી કાર્બન મોનોક્સાઇડ નામનો ગેસ બને છે જે બીપી અને હૃદયનું કામ વધારે છે જે લાંબા સમયે હાર્ટ એટેકની સંભાવના વધારે છે। આપણે બહુ વાતો સાંભળી છે કે કોરોનાની રસી લીધા પછી હાર્ટ એટેકના કેસ બહુ વધ્યા છે, તો શું એ સાચું છે? એના પહેલાં આપણે સમજવું પડશે કે કોરોનાની બીમારી આવ્યા પછી આપણા જીવનમાં શું ફરક પડ્યો છે। અમે કોરોનાની સારવાર દરમિયાન અને એક બે વર્ષ પછી પણ હજી પણ હાર્ટ એટેક અને સ્ટ્રોક એટલે કે પેરાલિસિસના હુમલાના પ્રમાણ વધતા જોયા છે। કોરોના વાયરસના ઇન્ફેક્શન પછી શરીરમાં સતત ઇન્ફ્લામેશન રહે છે અને ઘણી બધી સ્ટડીમાં જોવા મળ્યું છે કે એના લીધે હાઇપરકોએગ્યુબલ સ્ટેટ થાય છે એટલે કે શરીરની લોહીની નસોમાં ગઠ્ઠા બનવાની પ્રક્રિયા વધી જાય છે જેના લીધે જો હૃદયની નસોમાં લોહીનો ગઠ્ઠો થાય તો હાર્ટ એટેક અને મગજની નસોમાં લોહીનો ગઠ્ઠો થાય તો સ્ટ્રોક એટલે કે પેરાલિસિસનો હુમલો આવે છે। અને જેટલો કોરોના વધુ સિરિયસ એટલો વધુ ચાન્સ, પણ જ્યારે કોરોનાનું સામાન્ય ઇન્ફેક્શન થયું હોય કે પછી છાનોમાનો થઈને નીકળી ગયો હોય એવા લોકોમાં પણ હાર્ટ એટેકની સંભાવના વધી ગઈ છે અને આ જ કોરોનાના ઇન્ફેક્શનને આપણે ઓછો સિરિયસ બનાવવા માટે જ કોરોનાની રસી લીધી હતી। પણ હવે કોરોનાની રસીની પણ સાઇડ ઇફેક્ટ જોવા મળી છે જે છે માયોકાર્ડાઇટિસ એટલે કે હૃદયના સ્નાયુઓનું ઇન્ફ્લામેશન જેના લીધે પણ હાર્ટ એટેક આવી શકે છે। પણ આ સાઇડ ઇફેક્ટ તો ઘણી બધી રસીઓના કારણે પણ જોવા મળે છે। કોરોનાની રસી લેવાના લીધે જે હાર્ટ એટેક આવવાના ચાન્સ છે ને એના કરતાં તો કોરોનાનું ઇન્ફેક્શન થાય અને એના લીધે જે હાર્ટ એટેક આવવાના ચાન્સ છે ને એ ઘણા વધુ છે। એટલે એ વસ્તુનો તો કોઈ મતલબ નથી કે કોરોનાની રસી ના લીધી હોત તો સારું હોત, તો આપણે જે લીધું છે એ બરાબર છે। આપણે ઘણા વિડીયો જોયા છે કે જેમાં લોકોને ગરબે રમતા રમતા કે પછી કસરત કરતા હુમલા આવે છે, તો એ કઈ રીતે આવે છે? જ્યારે આપણે એક્સરસાઇઝ કે કસરત કરીએ ને ત્યારે આપણા હૃદયને વધુ લોહી પહોંચાડવું પડે છે આ બધા અંગો સુધી પહોંચાડવા માટે અને તેને લીધે હૃદયનું કામ વધી જાય છે જેના લીધે હૃદયને પોતાને પણ લોહીની જરૂરિયાત વધી જાય છે।
હવે જેને પહેલેથી 40-50% નળી બ્લોક હોય ને એને રોજબરોજની જિંદગીમાં કોઈ તકલીફ ના થાય, પણ જ્યારે એક્સરસાઇઝ કરે ને ત્યારે હૃદયની લોહીની જરૂરિયાત વધી જાય છે અને 40-50% બ્લોકવાળી નળી પૂરતું લોહી નથી પહોંચાડી શકતું, એને લીધે હાર્ટ એટેક આવે। એટલે કે એવું નથી કે જીમ કરવાથી હાર્ટ એટેક આવે, ઉલટાનું જો તમે રેગ્યુલર જીમ કે એક્સરસાઇઝ કરો ને તો હૃદયના હુમલા આવવાની સંભાવના ઘટે છે। તો જો તમને થોડી ઘણી કસરત કરતા છાતીમાં દુખાવો થાય ને તો એ સંકેત છે કે તમને હાર્ટ એટેક આવવાનો છે, અને કસરત ન્યાન્ય બંધ કરો અને ડૉક્ટરને દેખાડો। આ બધા જ કારણો, કોલેસ્ટરોલ, મોટાપો, બીપી, ડાયાબિટીસને કંટ્રોલ ના કરવું, વધુ ચરબીવાળું અને ફાસ્ટફૂડ ખાવું, તંબાકુનું સેવન કરવું અને સૌથી વધુ જરૂરી સ્ટ્રેસ કે જેના લીધે શરીરમાં દિવસ ને રાત ઇમરજન્સી જેવી જ પરિસ્થિતિ રહે છે, આ બધાના કારણે શરીરમાં હાર્ટ એટેક આવવાની સંભાવના વધે છે। હવે તમને સમજાણું છે કે શા માટે 41 વર્ષના જુવાન હૃદયના ડૉક્ટરને પણ હાર્ટ એટેક આવ્યો। આ બધી વસ્તુથી પણ એક મોટું કારણ છે, અને એ છે આપણા જ્ઞાનનો અભાવ। આપણે ખબર જ નથી કે આપણે કે આપણી બાજુવાળી વ્યક્તિને જો હાર્ટ એટેક આવે તો કઈ રીતના ઓળખવો, શું તેના લક્ષણો હોય છે, અને અમુક સામાન્ય વસ્તુઓનું ધ્યાન રાખવાથી જ આપણે હાર્ટ એટેકથી બચી શકીએ છીએ। તો આજે આપણે સાદી અને સરળ ભાષામાં શીખા કે શા માટે હૃદયના હુમલાઓનું પ્રમાણ વધી રહ્યું છે। હોસ્પિટલના કામકાજમાંથી થોડો સમય કાઢી હું કોશિશ કરતો હોઉં છું કે આપણી ડૉક્ટરને લગતી વાતો એ પણ આપણી એકદમ દેશી અને સાદી ભાષામાં તમારા સુધી વધુમાં વધુ કેમ પહોંચાડી શકું। તો ટૂંક સમયમાં આપણે એના પર વિડીયો બનાવશું કે હૃદયના હુમલાને એકદમ સહેલાઈથી કેવી રીતના ઓળખવો અને કઈ રીતે એનાથી બચવું। તો આપણી ચેનલ ડૉક્ટર કરણ મોઢવાડિયા સબસ્ક્રાઈબ કરી લો આપણા આગળના બધા વિડીયો માટે, અને હજુ પણ તમારા મનમાં કોઈ સવાલ હોય તો મન મૂકીને કોમેન્ટ કરી દેવી, હું બને એટલી કોશિશ કરીશ કે તમારા કોમેન્ટનો જવાબ આપી શકું અને આપણે આગળ પણ એ ટોપિક પર વિડીયો બનાવી શકશું। ચલો તો ત્યાં સુધી રામ રામ, સીતારામ અને જય માતાજી બધાને।